બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા મુદ્દે ફરી એકવાર ભરૂચ નગરપાલિકામાં હોબાળો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તાના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરવા માટે આવ્યા હતા. સાથે નગરપાલિકાના પદાધિકારીઓનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રજૂઆત કરવા આવતા હોવાના આક્ષેપને લઈને પશ્ચિમ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. જે બાબતે હવે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસના કામો માટે દરખાસ્ત મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં કામો પણ શરૂ થશે. જ્યારે શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરી ચાલી રહી હોય અને ટ્રાફિક જામની સમસ્યાને લઈ ઢાલથી મહમદપુરા સુધી પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી છે અને અન્ય વિસ્તારમાં પણ વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સાથે આ બાબતે બોર્ડ સમક્ષ અને મીડિયા સામે પણ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં આવા ડેલિગેશનો રજૂઆત કરવા માટે આવે છે અને હવે આ રાજકીય જશ્ર ખાટવા માટેનો વિષય બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આખરે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિકાસના કામોને જસ કોણ લેવા માગે છે? પક્ષ વિપક્ષ કે સામાજિક આગેવાનો ભરૂચની પશ્ચિમ વિસ્તારની જનતા વિચારે. યાકુબ પટેલ, જેડએસ ટીવી, ભરૂચ. નમસ્કાર, હું ગીતાબેન સંજયકુમાર પટેલ, પ્રાંતિસેડ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ. આવનાર દિવાળી પર્વ નિમિત્તે તથા નવા વર્ષના સર્વે પ્રાંતિજ શહેર નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષાભિનંદન. આવનાર નવું વર્ષ આપ સૌ માટે સુખદાયી, ફળદાયી, નિરોગી રહે તેવી મારી તથા મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. ગુજ્જુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સીઓ પૂનમ કિલવાની તેમજ તેમના પરિવાર તરફથી તમામે તમામ લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.